नमस्ते विद्यार्थी मित्रों, सत्यप्रकाश विद्यापीठना ऑनलाइन लेक्चर में आप सबनु स्वागत है। आज आप धोरण आठ में जे आगामी दिवसों में जे तमारे एग्जाम लेवामां आवशे एना विषे चर्चा करशुं अने एना रिलेटेड दाखला जोशुं कि केवा प्रकारना दाखलामां पूछाशे। तो सौथी पहेला आज तमने पेपर आपशे एना माटे तमारे एक 200 पेजनो चोपड़ो लेवानो रहेशे अने ए चोपड़ामां रकम अने जवाब व्यवस्थित सारा अक्षरे अने चेक करनार व्यक्तिने उकले ए रीते लखवानुं रहेशे। અને તમારે જે અત્યારે હું તમને કરાવીશ એના રિલેટેડ તમારે રકમ પૂછાશે, અને નહીં તમારે એવી આશા નહીં રાખવાની કે રકમ તમારે ટેક્સ્ટ બુક અને વર્કશીટમાંથી જશે, પણ ખાલી જગ્યા અને એમસીક્યુ એક માર્કના પ્રશ્ન આ તમારે ટેક્સ્ટ બુક અને વર્કશીટ બંને ફોલો કરવાનું રહેશે દાખલા ગણવા માટે, પરંતુ રકમ એની એ નહીં મળે। જો તમે સમજીને દાખલા ગણશો તો જ તમને પેપરના દાખલા આવડશે, કેમ કે રકમ ચેન્જીસ હશે, ઉપર સરકાર તરફથી પેપર આવેલું છે એટલા માટે રકમ ચેન્જીસ હશે। જો તમે સમજીને ગણ્યા હશે તો તમને આવડી જશે, અને સારા અક્ષરે લખવાનું છે અને ઉદાહરણના દાખલામાં પણ નજર કરવાની છે। અમુક દાખલા ઉદાહરણના પણ એ લોકો મૂકી શકે, તો આના માટે તમારે આટલી તૈયારી કરવાની। અને અત્યારે જે હું તમને માહિતી આપીશ કેવા પ્રકારનું કઈ થિયરીમાંથી પૂછાશે કેવી રીતનું પૂછાશે તો ખાસ ધ્યાન આપજો। હવે તમારે જે દાખલા પૂછાશે એમાં એવું પૂછે કે ભાઈ એક્સની કિંમત શોધો, કે ભાઈ સમીકરણ ઉકેલો, કોઈ સમીકરણની તમને રકમ આપે। ધારો કે તમને એવું સમીકરણ આપે કે એક્સ પ્લસ 3 = 5, અને કહે કે આમાં એક્સની કિંમત શોધો। એક્સની કિંમત શોધો એવું કહે તો તમારે આમાં એક્સની કિંમત શોધવી હોય તો સૌથી પહેલાં એક્સને એકલો કરવો પડે, તો એક્સને જુદો કરવા તમારે પ્લસ 3 છે ને દૂર કરવા પડે। દૂર કરવા એ પ્લસ 3ને તમે બરાબરની સામે મોકલશો, તો બરાબરની સામે પ્લસ 3 છે એ કેવા થશે, તો કે માઇનસ 3 થશે। તો એક્સ બરાબર 5 પ્લસ 3 બરાબરની સામે ગયા એટલે માઇનસ 3, તો 5માંથી 3 બાદ કરશો એટલે વધશે 2। તો આવી રીતે તમને એક્સની કિંમત શોધવાની થશે। હવે તમારે બીજી રકમ જો માઇનસ 8/5 પ્લસ એક્સ બરાબર 2/5 આવી રકમ આપે જ્યારે પણ, અને એમ કે એક્સની કિંમત શોધો, તો આ પ્લસ આ પદ છે એ માઇનસ છે એટલે એને સામે મોકલવાનું થશે। માઇનસવાળું પદ બરાબરની સામે જશે એટલે કેવું થશે, તો કે પ્લસ। અહીંયા તમને બે રકમ છે અપૂર્ણાંકની, એના છેદ સરખા છે એટલે તમારે લસા લેવો પડશે નહીં, લસા થશે બંનેનો 5, અને ઉપર થશે સરવાળો 8+2, 8+2 થશે 10, 10/5, 5 × 2 = 10, એટલે તમને એક્સની કિંમત મળી છે એ કેટલી મળી, 2। આવી રીતે તમારે રકમ પૂછે તો એક્સની કિંમત એટલે કે ઉકેલ શોધવાનો રહેશે। હવે આ રકમ છે એમાં બરાબરની બે સાઈડ તમને ચલ આપ્યા છે, ચલ એટલે એક્સ, બરાબરની બે સાઈડ એક્સ આપ્યા છે। હવે આ એક્સવાળું પદ છે એને સામે મોકલશું આપણે સૌથી પહેલાં, તો અહીંયા પ્લસ હોય પ્લસવાળું પદ સામે જશે એટલે માઇનસ થશે, તો 2x³ - x³ અને બરાબરની આ સાઈડ વધશે 5/9। જો રકમમાં બદલાવ નથી કર્યો, આ ભાગ છે એને સામે જવા દીધો અને આ ભાગને આ સાઈડ લઈ લીધો એટલે ડાબી બાજુ જમણી સાઈડ જાય કે જમણી સાઈડ ડાબી બાજુ આવે, તો કાંઈ ફેરફાર થશે નહીં। હવે અહીંયા આપણે લસા લેશું, લસા થશે 3, બંને પદના છેદ સરખા છે એટલે લસા 3 થશે, 2x - x બરાબર 5/9, 2 માંથી 1 જશે તો એક્સ વધશે 1/3 બરાબર 5/9। આ 3 છે અહીંયા ભાગાકારમાં છે એટલે સામે ગુણાકારમાં જશે, વધ્યું શું, તો કે 5/3 આપણા સમીકરણનો ઉકેલ અથવા એક્સની કિંમત થશે। હવે ચેપ્ટર 1માંથી થિયરીને લગતા અમુક પ્રકારના પ્રશ્ન હશે, જેમ કે 5 + 3 = 3 + 5, આ કયા ગુણધર્મનું પાલન કરે છે એવું પૂછે, તો આપણને ખબર જ છે કે અહીંયા કયો ગુણધર્મ આવશે, તો કે ક્રમનો ગુણધર્મ। આવી રીતે તમારે એક માર્કના પૂછાઈ શકે, અને હજી વ્યસ્ત અને વિરોધી સંખ્યાને લગતા પૂછાઈ શકે કે ભાઈ 8/5 × ખાલી જગ્યા બરાબર 1,
આઠના છેદમાં પાંચનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરશો તો જવાબ એક આવશે. તો આને ઉલટાવીને આખીને સંખ્યા સાથે કરો તો જ જવાબ તમને એક મળે, કેમ કે આ આઠ ઉડી જાય અને આ પાંચ પાંચ ઉડી જાય એટલે જવાબ આવશે એક. એટલે અહીંયા તમારે આની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરવો પડે તો જ જવાબ તમને કેટલો મળશે, એક મળશે. કોઈ પણ બે સંખ્યાનો તમને ખબર જ છે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા મેં થિયરીમાં લખાય કે કોઈ પણ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો અને જવાબ એક મળે તો એ બંને સંખ્યા એકબીજાની કેવી હશે, વ્યસ્ત હશે. તો અહીંયા તમને એ નિયમ યાદ હોય તો જ ખબર પડે કે પાંચના છેદમાં આઠ વડે ગુણવા પડે, બાકી ખબર પડશે નહીં. એટલે દરેક થિયરી છે એ વ્યવસ્થિત તમને યાદ હશે તો જ તમને સમજાશે કે ખાલી જગ્યાનો જવાબ કઈ રીતે પૂરવો. અહીંયા ક્રમનો ગુણધર્મ આવ્યો, એવી જ રીતે જૂથનો ગુણધર્મ જવાબમાં આવી શકે. જૂથના ગુણધર્મ આપણે કીધું છે કે એ પ્લસ બી પ્લસ સી આ બંનેનું જૂથ છે, સામેની બાજુ જૂથ બદલાય એવું કે એ પ્લસ બી પ્લસ સી. તો આવું વાક્ય આપે તો આઈડિયા આવવો જોઈએ કે ભાઈ અહીંયા જૂથ જૂથ બનાવ્યા છે, અહીંયા બી અને સીનું છે, અહીંયા એ અને બીનું છે, તો અહીંયા આપણે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો આ ગુણધર્મ કયો ઉપયોગ થયો એ તમને આઈડિયા આવવો જોઈએ રકમ જોઈને, અને એ આઈડિયા ત્યારે આવશે જો તમને થિયરી સમજાતી હશે તો જ. હવે ચેપ્ટર બેમાં આપણે સ્વાધ્યાય છેલ્લું છે કે 2.6 એનો દાખલો જોશું, કેમ કે આવી રીતનો દાખલો પૂછાઈ શકશે. આપણે બીજું ચેપ્ટર હજી આખું પૂર્ણ નથી થયું એટલા માટે હું તમને અગાઉ આ દાખલો કરાવું છું. રકમમાં ફેરફાર હશે પણ આવી જ રીતે તમારે ગણવાનો રહેશે. તો દાખલાની રકમ છે, હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે, એટલે 5 છે એ હરીનું થયું માપ અને 7 છે એ હેરીનું થયું, અને 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર છે 3:4, તો તેમની હાલની ઉંમર શોધો. આપણે હાલની ઉંમર શોધવાની છે. હવે મેં હરીની ઉંમર અને હેરીની હાલની ઉંમર ધારી છે. હરીની ઉંમર છે 5x અને હેરીની ઉંમર છે 7x. 5x અને 7x શું કામ થઈ રહી, આપણને ગુણોત્તર આપેલો જ છે કે 5:7, એટલે પહેલાની મેં 5x લીધી, બીજાની 7x. 4 વર્ષ પછી એટલે 4 વર્ષ પછી, હાલમાં જોઈ 10 હોય તો 4 વર્ષ પછી 14 થાય, એટલે 4 ઉમેરવા પડે, પછી છે એટલા માટે 4 ઉમેરશું. તો 4 વર્ષ પછી હરીની ઉંમર તો 5x પ્લસ 4 થશે, હાલની ઉંમરમાં 4 ઉમેરું તો 4 વર્ષ પછીની મને મળશે ને, એવી રીતે 4 વર્ષ પછીની હેરીની ઉંમર તો 7x પ્લસ 4, બંનેની 4 વર્ષ પછી ઉંમર છે અને હાલની ઉંમર છે 5x અને 7x. જે x મળશે એ આપણે હાલની ઉંમરમાં મૂકવાનો થશે, કેમ કે આપણને માંગ્યું છે શું કે હાલની ઉંમર શોધો. હવે આપણે ગુણોત્તર લેશું કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, તો 5x પ્લસ 4 છેદમાં 7x પ્લસ 4, આ આપણે x વાળું પદ મળી ગયું. અને સામેની બાજુનો ગુણોત્તર તમને રકમમાં આપ્યો છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે, 3:4 છે. હવે આ બંનેને આપણે સરખાવશું. ત્રણ જેમ ચાર એટલે 3:4, આ 4 અહીંયા ભાગાકારમાં સામે ગુણાકારમાં જશે અને આ આખું પદ અહીંયા ભાગાકારમાં ઈ સામે જશે એટલે ગુણાકારમાં. હવે અંદર ગુણશું, 4 ને અંદર ગુણશું આવી રીતે, 5:24x પ્લસ 16, 7:21x અને 4:12. આ 20:21 છે એ બરાબરની આ સાઈડ આવશે એટલે માઇનસ થશે, પછી વધુ 12, આ 16 છે અહીંયા પ્લસ છે, બરાબરની સામે જશે એટલે માઇનસ થશે. હવે આપણે બાદબાકી કરશું, 20માંથી 21 જશે એટલે 1 વધશે, પણ એ કેવો થશે, માઇનસ, કેમ કે મોટી સંખ્યાને કેવી નિશાની છે, માઇનસની. 12માંથી 16 જશે તો 4 વધશે, અને મોટી સંખ્યાની નિશાની કેવી છે, માઇનસ, તો અહીંયા માઇનસ આવશે, માઇનસ માઇનસ ઉડી જશે એટલે x બરાબર શું મળ્યું, 4. હવે આ 4 આપણે અહીંયા મૂકશું તો આપણને હાલની ઉંમર મળી જશે. તો લખવાનું, હરીની હાલની ઉંમર 5x એટલે 5×4 એટલે 20 વર્ષ,
હેરીની હાલની ઉંમર બરાબર 7x, એટલે 7 × 4 એટલે થશે 7 × 4 = 28 વર્ષ. આ રીતે આપણને બેની હાલની ઉંમર મળશે. તો સૌથી પહેલાં આપણે જે ગુણોત્તર આપ્યો હતો એના ઉપરથી એક્સ વાળું પદ ધાર્યું, પછી 4 વર્ષ પછીની ઉંમર લીધી, પછી એનો ગુણોત્તર લીધો, અને આ જે પદ મળ્યું એનો ગુણોત્તર રકમમાં આપ્યો છે એ છે 3/4. એ બંનેને સરખાવી અને ક્રોસમાં ગુણાકાર કરી અને એક્સની કિંમત મેળવી, પછી જે એક્સ મળે છે એને આપણે જે ધારી તે સંખ્યા એમાં મૂકશું એટલે બેની હાલની ઉંમર મળશે. આવી રીતે તમારે ગણવાનો થશે. આપણે સ્વાધ્યાય 2.2માં જે વ્યવહારિક દાખલા જોયા છે ચેપ્ટર 2ના, એમાં તમને ઘણી રકમ છે એ આપી છે કે એમાં તમારે જે સંખ્યા ધારીને કરવી પડે છે. એમાં છે દાખલા નંબર 7. તો 7માં દાખલામાં તમને એ રકમમાં એવું કીધું કે 8ના ગુણિત, અહીંયા મેં રકમ લખી છે એમાં એવું કીધું છે કે 9ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 81 હોય તો આ ગુણિત શોધો. ત્યારે આપણે જે રકમ ધારી હતી x+8 + 8 + 8 ધારી હતી, હવે 9ના ગુણિત કીધા હોય તો 9 લેવાના, 11ના ગુણિત કીએ તો 9ની જગ્યાએ આવશે 11. હવે આ ત્રણેય ગુણિતનો સરવાળો 81 છે, તો પેલું બીજો અને ત્રીજો ત્રણેય 3 સંખ્યાઓનો સરવાળો મેં કર્યો અને એ થશે 81. હવે હું આગળ સાદુરૂપ આપું છું. તો સૌથી પહેલાં x વાળા પદનો સરવાળો કરશું 1, 2 અને 3. તો x છે એ કેટલા છે 3x, પછી સંખ્યાનો 9 + 9 + 9. 9 × 9 = 18, 18 × 9 = 27 બરાબર 81. તો 3x = 81, 27 સામે જશે એટલે -27 થશે. તો 3x - 27 એટલે કેટલા થશે 53. કેટલા? તો 81 - 27 એટલે થશે 54. તો x = 54/3, બંનેનો ભાગાકાર 3 × 1 = 3 અને 3 × 8 = 24. 18 આવ્યો, એક્સનો જવાબ આપણને 18 આવ્યો. હવે એક સંખ્યા મળી ગઈ 18, તો એ 18 + 9 = 9 એટલે 3 × 3 સંખ્યા ગોતવાની છે. તો પહેલી સંખ્યા થશે x = 18, બીજી થશે x + 9 એટલે કે 18 + 9 એટલે 27, ત્રીજી સંખ્યા થશે x + 9 + 9 એટલે 18 + 9 + 9 36. 3 × 3 સંખ્યા મળી, 9ની ગુણિત મળી અને ક્રમિક 9 × 2 = 18, 9 × 3 = 27, 9 + 4 = 36 એટલે ક્રમિક સંખ્યાઓ જ આપણને ગોતવાની હતી. એટલે આપણે +9 પછી 2 વાર કર્યા, હજી ચોથી કે તો 3 વાર 9 કરવા પડે. હવે આવી રીતના દાખલા તમારે એક્ઝામમાં પૂછાશે અને ચેપ્ટર 1માંથી એવા પણ પૂછાઈ શકે કે ભાઈ સમય સંખ્યાઓમાં બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ સમજાવો, જૂથનો ગુણધર્મ સમજાવો. તો આવા એક્ઝામ્પલ તમારે તમારી રીતે લઈ અને સમજાવવા પડશે. મેં થિયરીમાં સમજાવ્યા છે, તો એ રીતે તમારે ત્યારે ખબર પડવી જોઈએ કે કયું એક્ઝામ્પલ લઈને સમજાવવું તમારે. પછી તમને એવા પણ પૂછાય કે કોઈ પણ 2 સંખ્યા વચ્ચેની 3 સમય સંખ્યાઓ જણાવો. તો એના દાખલા પણ આપણે જોયા કે સૌથી પહેલાં છેદ સરખો કરવો, પણ છેદ એવી રીતે સરખો કરવાનો કે ઉપરની અંશની બંને સંખ્યા હશે એની વચ્ચે તમને 3નો તફાવત મળે. જો 3 સંખ્યા માંગી હોય તો 3નો તફાવત મળવો જોઈએ, 10 માંગી હોય તો 10 સંખ્યાનો તફાવત મળવો જોઈએ. એના માટે તમારે ચેપ્ટર 1.2 કે 3ના દાખલા જોવા પડશે અને એ દાખલા મેં તમને જે હોમવર્કમાં આપ્યા છે એના રિલેટેડ જ છે, એટલે હોમવર્ક તમે વ્યવસ્થિત ધ્યાન આપીને કરજો.